ઈસુને હવાડ્યો જાય. હર વર યહૂદી મનખ ફસહનો પર્વ મનાતા હતા. યો આણા બારામાં એક તહેવાર હતો કે કઈ શતાબ્દી પહેલ પરમેશ્વરે આણાના બાપ દાદાને મિશ્રના ગુલામ થકી છોડાયા હતા. લમસમ 3 વર્ષને બાદ ઈસુએ સાર્વજનિક રૂપ થકી પ્રસાર કરવો અને હિક આલવી શરૂ કરી. ઈસુએ આપણા સેલાને બતાડ્યું કે ઇતે અણા હાથ યરુસલેમમાં ફસાના પર્વને મનાવવા માંગતો હતો અને યહૂદો કે ઇતે તાંસ મારદે જાહે. ઈસુના સેલામાં એક યહૂદા નામનો એક આદમી હતો. યહૂદાના ધનની પોટલી રાખવાનો ખજાનસી હતો, પણ હંમેશા ઇતે આની થેલીમાં થકી પૈસા કાઢલી કરતો હતો. ઈસુ અને સેલાને યરુસલેમમાં પુગવાને બાદ યહૂદા યહૂદી અગવાને મેળે ગયો અને ધનને બદલામાં ઈસુને અણહાતે હવાડવાની વાત કરી. ઇતે જાણતો હતો કે યહૂદી અગવા માનવા નહીં ચાહતા હતા કે ઈસુ હી મસીહ હે. ઇતે જાણતા હતા કે ઈ એને મારદડવા ચાહતા હતા. મહેજકને કહેવા પર યહૂદી અગવાએ ઈસુને અણના હાથમાં હવાડવાને હરું. યહૂદાને 30 સાંદીના સિક્કા આલ્યા. યોણી પ્રકાર થકી થયું કે ભવિષ્યવક્તાએ કેદો હતો કે થાહે. યહૂદા માનીજો અને ધન લઈને જતો રહ્યો. ઇતે ઈસુને હવડવામાં આણાને મદદ કરવાને હરું કણા અવસરની ખોજ કરવા લાગ્યો. યરુસલેમમાં ઈસુએ આપણા સેલાને હાથે ફસાનો પર્વ મનાયો. ફસાના ભોજનને દોરાન ઈસુએ રોટો લઈને તોડ્યો અને કીધું, એને લો અને ખાઓ, યુ મારી શરીર હે જી હું તમારે હરું આલું હે, એને મારી યાદમાં કરજો. અને પ્રકાર થકી ઈસુએ કીધું કે ઈતે અણહરું મર જાયગા, અર્થાત અણહરું ઇતે આપણા શરીરને ભોગ ચડાવ દેગા. ફેર થકી ઈસુએ એક દાખરસનો કટોરો લીધો અને કીધું, એને પીલો, યુતે નવી વાસાનો મારું લુઈ હે જી કે હું ઊંડેલુંગા, તાકી પરમેશ્વર તમારા પાપને માફ કરે. હર વખત એને પીતા વખત મારી યાદમાં એને કરો જી હું હમણાં કરી રહ્યો હે. ત્યારે ઈસુએ આપણા સેલા થકી કીધું, આમો મહો એક જણો મને હવાડ હે. સેલા બખનાઈ જા અને પૂછવા લાગ્યા કે કોણ એવો કામ કરે. ઈસુએ કીધું, મને હવાડવા વાળો આદમી યો હે જેને હું રોટાનો ટુકડો આલું હે. તર અને ઇતે રોટી યહૂદાને આલી. આની રોટીને લેવાને બાદ યહૂદામાં શેતાન ભરાઈ ગયો. યહૂદા નકળે ને ઈસુને હવાડવાળાને હારું યહૂદી અગવાને મદદ કરવાને જતો રહ્યો. જી રાતરનો ટાઈમે થો. ભોજનને બાદ ઈસુ અને એના સેલા જતીન નગરમાં જતા રહ્યા. ઈસુએ કીધું, તમો હેતા આજ રાત્રે મને છોડ દો, યુ લખેલું થકું હે, હું ગોવાળને મારુંગા અને હેતી ભેડે વખેરાય જાહે. પત્રસ જવાબ આવ્યો, ભલે હિ બાકીના સબ તને છોડ દે હે, હું ને છોડુંગા. તર ઈસુએ પત્રસ કીધું, શેતાન અમહેત તને લીલવા માંગે હે, પુણે પત્રસ મેં તારે હર દુવા કરી હે કે તું વિશ્વાસ થકી સુકી ને જાય. ફેર હુદો આજની રાતર કુકડને બોલવાને પેલ તું 3 વખત ના કહી દીધી કે તું મને જાણતો બી નહીં. પત્રસ વે તારા ઈસુ થકી કીધું, ભલે હિ હું મરી બી જું કેરે બી તારો ઇનકાર ને કરું, બાકી હેતા સેલા યહૂદો મેસ કીધું. ત્યારે ઈસુએ આપણા સેલાને હાથે ગસમની નામની જગા પર ઈસુએ આપણા સેલા થકી દુવા કરવાને હરું કીધું, તાકી શેતાન અણાની પરીક્ષા ને કરે. ત્યારે ઈસુ ખુદ દુવા કરવાને હરું જતો રહ્યો. ઈસુએ 3 વખત દુવા કરી, હે મારા બા, અગર થઈ શકે તે કૃપા કરીને યુદુક નો ખટરો પીવાને હરું મને નહીં આલ, પણ અગર મનખને પાપ માફ કરે જવાને હરું, કોઈ બીજી વાટ નહીં, તે તારી મરજી પૂરી થાય. ઈસુ ઘણો દુઃખી હતો અને એનો પસીનો લોહી નિબુંદને વણ્યો હતો. એને સામર્થ આલવા હરું પરમેશ્વરે એક અર્ગદૂતને મોકલ્યો. હર વખત દુવાને બાદ ઈસુ આપણા સેલાને મેળા પાસો આવ્યો, પણ ઈ હુઈ ગયા હતા. જ્યારે ઈસુ 3 વખત ફર્યો તો ઈસુએ કીધું, જાગી જો અને હવડવા વાળો આવે હે. યહૂદી અગવા સૈનિક અને એક મોટી ભીડને હાથે યહૂદા આવ્યો. આણને તલવાર અને લાકડી લીધી લીધી. યહૂદાવી ઈસુને મેળા આવીને એને થકી કીધું, હે ગુરુ નમસ્કાર અને ભૂખે દીદી. આણે હવાડવા વાળા આદમીને યહૂદી અગવાઈ પર પ્રગટ કરવાને હરું એવું કર્યું હતો. ત્યારે ઈસુએ કીધું, હે યહૂદા, કેમ તું એક ભૂખ થકી મને હવાડી રહ્યો હે. જ્યારે ઈ સૈનિક ઈસુને પકડી રહ્યા હતા, તે પત્રસ્વી આપણી તલવાર કાઢી અને મહાયાજકના એક સેવકનો કાંદરો કાપી દડ્યો. ઈસુએ કીધું, તલવાર સીટી કર, હું આપણા બા થકી મારે વસાવ કરવાને હરું હરદૂતની એક સેનાને હરું વિનંતી કરી શકું હે, પણ મારા બાની વાત માનવી હે. ઈસુએ અણા આદમીનો કાંદરોને
ठीक कर दे दो तरह है तमन खा नहीं गया।